કટકના ચોરખાનામાં સંતાડી લવાતો વિદેશી દારૂનો જથ્થો પારડી હાઈવેથી પકડાયો. એલસીબી પોલીસે દારૂ સહિત કુલ્લે રૂપિયા 12.65 લાખનો મુદ્દામાલ કબજે લઈ એકની ધરપકડ કરી. દારૂબંધી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવો પેતરાઓ અજમાવતો હોય છે. જે દારૂ હેરાફેરી રોકવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે પારડી પોલીસ હદ વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે રવિવારના સવારે 8:01 વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક નંબર MH04EY4762 પારડી સોના દર્શન સામેથી પસાર થવા જતા પોલીસે રોકી હતી અને આ ટ્રકની તલાશી લેતા પ્રથમ પોલીસને ટ્રક ખાલી જણાઈ હતી, પરંતુ આ ટ્રકમાં દારૂ હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી હોવાથી ઝીણવટભરી તલાશી લેતા ટ્રકના કેબિન અને ફાલકાના ભાગે ચોરખાના મળી આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 3268 જેની કિંમત રૂપિયા 4,68,800 જથ્થો મળી આવતા ટ્રક ચાલક ખોજેમાં સબીર ગુલામ હુસેન ગિલીટવાલા ઉંમરવર્ષ 38 રહેવાસી ભિવંડી મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી અને ટ્રકના રૂપિયા 8 લાખ અને દારૂના રૂપિયા 4,68,800 મળી કુલ્લે રૂપિયા 12,65,800 મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસને હવાલે કરી ગુન્હો એલસીબી પોલીસે નોંધાવ્યો છે અને આ દારૂનો જથ્થો ભરાવનાર અને કડોદરા સુધી મંગાવનાર સંદીપ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.